ICDS મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર પ્રસ્તુત કરે છે મન ભાવન પોષણ આંગણવાડી કાર્યકરના માધ્યમથી બાળકો માટે બાળ શક્તિ સગર્ભા અને ધાત્રી માતાઓ માટે માતૃશક્તિ અને કિશોરીઓ માટે પૂર્ણ શક્તિના THR પેકેટ આપવામાં આવે છે આ ટેક હોમ રાશન દ્વારા તમે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવીને સ્વાદ સાથે પોષણ પણ મેળવી શકશો આજે આપણે જે રેસિપી બનાવીશું તે રેસિપી આપણે પોષણ માસ દરમિયાન આયોજિત વાનગી હરીફાઈમાંથી લીધી છે આ રેસિપી આપણા તમામ લાભાર્થીઓને ખૂબ ભાવશે તો આવો આજે આપણે શીખીશું એક સ્વાદિષ્ટ અને પોષણવાળી રેસિપી ચલો આજે આપણે એવી જ મજેદાર રેસીપી બનાવવાના છીએ પોષણ માસ દરમિયાન વાનગી હરીફાઈમાં આ રેસીપી બનાવવામાં આવેલી અને જે બાળકોને ખૂબ જ ભાવીતી જેનું નામ છે બાળશક્તિ રોલ્સ તો બાળશક્તિ રોલ્સ માટે આપણે જોઈશે ઘી બાળશક્તિ દૂધ અને કોપરાનું છીણ હવે આપણે બાળશક્તિ રોલ્સ બનાવવાની શરૂઆત કરી દઈએ એની માટે આપણે લઈએ છીએ બાળશક્તિ જે મેં બાઉલમાં કાઢેલો છે એક મોટું બાઉલ લઉં છું જેમાં આપણે બાળશક્તિ લઈએ છીએ જે આશરે 100 ગ્રામ જેટલો છે આ રેસીપી છે એકદમ જ સરળ છે બનાવવાની અને ઝડપથી બની જાય એવી છે તો તમારા બાળકોને જરૂરથી બનાવીને આપજો હવે આમાં કંઈ જ નથી કરવાનું ખાલી આ લોટમાં આપણે દૂધ નાખી અને લોટ બાંધવાનો છે સિમ્પલ પણ હા થોડું જાળવીને નાખવું પડશે દૂધ કેમ કે લૂઝ થઈ જશે આ મિશ્રણ આ રીતે એક એક ચમચી કરીને નાખવાનું છે આ બાળશક્તિ જે ઉપયોગ કરી રહ્યા છે એ તમારા બાળકના બુદ્ધિના વિકાસ માટે એકદમ જ ઉપયોગી છે અને એકદમ શક્તિવર્ધક છે જેથી કરીને જો તમે આ રેસીપી બનાવી અને બાળકને આપશો તો એનો જે ગ્રોથ છે એટલે કે એનો વિકાસ છે એકદમ સરળતાથી થશે અને જલ્દી થશે જો આ લોટ બંધાવવા આવ્યો છે હજી થોડું દૂધ જોઈશે આપણે હવે આપણે બાળશક્તિના ગુણવત્તાની વાત કરીએ તો એકદમ 100% શુદ્ધ ગુણવત્તાથી ભરપૂર છે અને તમને તો ખ્યાલ જ છે કે પોષક તત્વ તો ભરપૂર પ્રમાણમાં છે એટલે કે બાળકને જરૂર પ્રમાણમાં જેટલા પણ સૂક્ષ્મ પોષક તત્વોની જરૂર હોય છે એ બધું જ માંથી મળી રહેશે જો આ રીતે લોટ બાંધવાનો છે આ બાળશક્તિ રોલ્સ બનાવવામાં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે દૂધનું પ્રમાણ છે એ વધારે ના પડી જાય જો દૂધ વધારે પડી જશે તો મિક્સર છે એ ઢીલું થઈ જશે અને રોલ્સ બનશે નહીં બાળશક્તિ રોલ્સનું મિશ્રણ તૈયાર છે એને સાઈડમાં લઈ લઈએ હવે આપણે પૂરણ બનાવી લઈએ એક બાઉલ લઉં છું જેમાં આપણે સૂકા કોપરાનું છીણ લઈએ છીએ 1/4 કપ જેટલું અને તેમાં જરૂર પ્રમાણે દૂધ ઉમેરીશું આપણે આ મિશ્રણમાં તમે સિંગનો ભૂક્કો છે પ્લસ તમે કોઈ પણ ખજૂર છે કાજુ બદામ છે એ પણ લઈ શકો છો એ પણ સરસ લાગે છે અને એલચીની કે કોઈ ફ્લેવર આપી હોય તો એ પણ ભાવે તો એ પણ લઈ શકો છો હજી આમાં થોડું આપણે દૂધ ઉમેરીએ છીએ આ કોપરામાં દૂધ છે એ સાચવીને નાખવાનું છે થોડું ભેગું થઈ જાય ને મિશ્રણ એટલું જ નાખવાનું છે છૂટું ના પડી જાય એનું ધ્યાન રાખવાનું છે આશરે આપણે 3-4 ચમચી જેટલું દૂધ ઉમેર્યું છે
જો આ કોપરાનું પૂરણ પણ રેડી છે। હવે આપણે બાળ શક્તિ રોલ્સ બનાવી લઈએ। અત્યારે હું બટર પેપર લઈ રહી છું, તમારી પાસે જો ના હોય તો તમે પ્લાસ્ટિકની શીટ પણ લઈ શકો છો। હવે આની વચ્ચે આપણે આ રીતે જે આપણે લોટ બાંધેલો એ લઈ લઈએ છીએ અને આ રીતે કવર કરી અને વણવાનું છે। આપણે જોઈ લઈએ સરસ રોલ વણાઈ ગયો છે અને આટલો જાડો રાખવાનો છે। અને હવે આ રોલની અંદર આપણે જે કોપરાનું મિશ્રણ બનાવેલું એ ભરી દઈએ। આ રેસીપી છે બનાવવામાં એકદમ જ સરળ છે અને તમારા બાળકનો પણ તમે જો હેલ્પ લેશો ને તો વધારે મજા આવશે એમને પણ। જો આ રીતે આશરે 4-5 ચમચા જેટલું પૂરણ મેં લીધું છે। હવે આ રોલને આ પેપરની મદદથી આ રીતે વાળી દેવાનો છે અને આખું કવર કરી દઈશું। જો આ રીતે ફિનિશિંગ આપવાનું છે જેથી કરીને આ રોલ છે પ્રોપર બની જાય અને સરસ શેપમાં આવી જાય। આ આકારનો રોલ તૈયાર છે। હવે આ બાળ શક્તિ રોલ છે એને આ પેપર સાથે જ આપણે ફ્રીઝમાં 15-20 મિનિટ માટે સેટ થવા માટે રાખવાનું છે, તો ફ્રીઝમાં મૂકી દઈએ। બાળ શક્તિ રોલ ચેક કરી લઈએ સેટ થઈ ગયો છે કે નહીં। તમે જોઈ શકો છો એકદમ સરસ સેટ થઈ ગયો છે। હવે એને કાપી લઈએ। ફ્રીઝમાં મૂકવાથી એક સરસ મજાનું એનું ટેક્સચર આવી જશે અને શેપ પણ સરસ રીતે બનાવી શકશો તમે અને સરળતાથી કાપી પણ શકશો। આ રીતે બધા જ રોલ કટ કરી દઈએ છે। હવે આપણે સર્વ કરી દઈએ। તમે જોઈ શકો છો આ રોલ કેટલો સુંદર લાગે છે દેખાવમાં અને ખાવામાં પણ એટલો જ મસ્ત છે। તમારા બાળકને અવશ્ય બનાવીને આપજો। આ રીતે બીજા પણ સર્વ કરી દઈએ। તો રેડી છે બાળ શક્તિ રોલ્સ, જે તમારા બાળકને અવશ્યથી આપજો બનાવીને, જે એકદમ જ સ્વાસ્થ્યવર્ધક છે, બુદ્ધિવર્ધક છે અને બધા જ જે પોષક તત્વો બાળકને જરૂરી હોય એ બધા જ પોષક તત્વો આ બાળ શક્તિમાંથી મળી રહેશે, તો જરૂરથી બનાવજો। મને પાક્કો વિશ્વાસ છે કે આ બાળ શક્તિ રોલ્સ બાળકોને ખૂબ ભાવશે। અને હા, યાદ રાખજો કે આ રોલ્સ ફક્ત બાળકોએ જ ખાવાના છે, પણ હા, બાળ શક્તિ ઉમેરવાનું ભૂલતા નહીં। આવજો, ફરી મળીશું મનગમતી વાનગી સાથે મન ભાવન પોષણ એપિસોડમાં।